વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે ચેપ્ટર સાત ની અંદર યાદ રાખવાનું છે શું છે સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક પણ દર્શાવી શકીએ છીએ જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણાંકો દર્શાવતા હતા બરાબર હવે એ જ સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંકો પણ દર્શાવી શકીએ છીએ કઈ રીતે દર્શાવશું તો આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંકો દર્શાવવા માટે જીરો થી એક વચ્ચે આપેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે એટલે અપૂર્ણાંક એટલે કોઈ પૂર્ણ સંખ્યાનો અડધો ભાગ બરાબર અડધાની અંદર અડધો ભાગ પછી એક તૃતીયાંશ હોય એક તૃત્યાંશ હોય એક ચતુર્થાંશ હોય કોઈ પણ એક વસ્તુના ભાગ પાડો એને શું કહેવાય અપૂર્ણાંક કહેવાય તો કે જીરો થી એક વચ્ચેના અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવે છે જુઓ પછી શું કહે છે કે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ બે ના છેદમાં પાંચ એ આ બધા કેવા પૂર્ણાંકો કહેવાય શુદ્ધ પૂર્ણાંકો કહેવાય કેવા પૂર્ણાંકો કહેવાય છે શુદ્ધ પૂર્ણાંકો એટલે કે આ ઉપર હોય એને શું કહેવાય અંશ કહેવાય અને નીચે હોય એને શું કહેવાય છેદ કહેવાય બરાબર તો કે અંશ કરતા છેદ કેવો હોય મોટો હોય એને શું કહેવાય શુદ્ધ પૂર્ણાંક કહેવાય છે એ જ રીતે સાતના છેદમાં ત્રણ નવના છેદમાં બે અગિયારના છેદમાં ચાર આ બધા કેવા પૂર્ણાંકો છે અશુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંકોને કહેવાય કે અંશ કરતા છેદ કેવો હોય છે નાનો હોય છે અને કેવા પૂર્ણાંકો કહેવાય છે અશુદ્ધ પૂર્ણાંકો પછી છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ત્રણ પૂર્ણાંક એક દૃતિયાંશ પાંચ પૂર્ણાંક બે તૃતીયાંશ આ બધી જે પેલા પૂર્ણાંક સંખ્યા હોય અને પછીની બાજુમાં કેવી હોય અપૂર્ણાંક સંખ્યાઓ તેને કેવી સંખ્યા કહેવાય છે મિશ્ર અપૂર્ણાંકો કહેવાય છે શું કહેવાય છે મિશ્ર અપૂર્ણાંકો જુઓ શુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતાં કેવી હોય છે ઓછી હોય છે જયારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતાં કેવી હોય વધારે હોય છે બરાબર છે આગળ જુઓ જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત કેવી હોય એક હોય છે માની લો કે આમ હોય પાંચ છેદમાં પાંચ તો પાંચ ના છેદમાં પાંચ એટલે પાંચ ને પાંચ ઉડી જાય તો કેટલા વધે એક વધે તો આની કિંમત કેટલી થાય એક થાય છે બરાબર આગળ જુઓ મિશ્ર અપૂર્ણાંક બરાબર ભાગફળ શેષના છેદમાં

ભાજક આ સૂત્રનો પણ ઉપયોગ આપણે કરીશું જુઓ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે શું કહે છે પ્રશ્ન એક સંખ્યા રેખાઓ દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો અહીંયા તમારે સંખ્યા રેખા દોરવાની છે અને આપેલા જે અપૂર્ણાંકો છે એ દર્શાવવાના છે તો ચલો આપણે દર્શાવીએ જુઓ એમાં શું છે એકના છેદમાં બે એકના છેદમાં ચાર ત્રણ છેદમાં ચાર અને ચાર ના છેદમાં ચાર આપણે કીધું હતું શું કીધું હતું કે અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવા માટે અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે બરાબર તો છેદ સરખા કરવા છેદમાં બે છેદમાં બે છે તો છેદમાં આપણે કેટલા લાવવાના છે ચાર લાવવાના છે તો ચાર લાવવા હોય તો બે ને કેટલા અરે ગુણવા પડે તો કે બે આરે ગુણવા પડે તો કે એકના છેદમાં બે છે એને કેટલા અરે ગુણો બે આરે ગુણો તો છેદમાં ચાર આવે બરાબર છે તો અહીંયા મેં બે આરે છેદને 2 બે આરે ગુણ્યા તો અંશને ને પણ કેટલા પડે બે આરે તો એક ગુણ્યા અહીંયા પણ કેટલા લખું બે બરાબર હવે એક ગુણ્યા બે કરું તો કેટલા થાય બે અને બે ગુણ્યા બે કરું તો કેટલા થાય ચાર આવી છેદમાં ચાર હવે તમારા આ રકમ બની જાય છે જેમ કે એકના છેદ ચાર ત્રણ છેદમાં ચાર ચાર ના છેદમાં ચાર અને આ નવી બનાવી બે છેદમાં ચાર હવે તમે ક્રમમાં લખી શકો છો એક ના ચાર બે ચાર છેદમાં ચાર ને ચાર છેદમાં ચાર હવે શું કરવાનું તો કે સંખ્યા રેખા દોરવાની જુઓ સંખ્યા રેખા દોરું હું જુઓ સંખ્યા રેખા દોરી નાખીએ બરાબર છે હવે શું છે કે એક ના છેદમાં ચાર બે ના છેદમાં ચાર ત્રણ ના છેદમાં ચાર અને ચાર ના છેદમાં ચાર આ બધા જ અપૂર્ણાંકો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે હવે ચારના છેદ ચાર છે બરાબર એને આપણે ઉડાડીએ એટલે કેટલા થાય એક બની જાય એક તો બરાબર છે તો આપણે ક્યાંથી સંખ્યા રેખા ઉપર દર્શાવવાના જીરો થી એકની વચ્ચે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છેદમાં કેટલા છે ચાર છેદ કેટલા ભાગ પાડવાના જીરો થી એકની વચ્ચે ચાર ભાગ પાડવાના છે બરાબર છે હવે એકના છેદમાં ચારનો પેલો ભાગ કયો આવશે છેદમાં ચાર બીજો ભાગ બે ના છેદમાં ચાર ત્રીજો ભાગ ત્રણ ના છેદમાં ચાર અને ચોથો ભાગ ચાર ના છેદમાં ચાર એટલે કે એક તો હું અહીંયા જીરો દર્શાવું અને અહીંયા એક એટલે એક એટલે શું થાય ચાર ના છેદમાં ચાર થાય અથવા તમે શું લખી શકો એક પણ લખી શકો છો હવે ચાર ભાગ પાડવાના છે તો અહીંયા શું આવશે પેલા એકના છેદમાં ચાર પછી શું આવશે બે ના છેદમાં ચાર પછી શું આવશે ત્રણ ના છેદમાં ચાર અને આ ચારના છેદમાં ચાર આવી ગયા આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંકો દર્શાવી શકીએ છીએ ચલો બીજો દાખલો જોઈએ જુઓ બીજો દાખલો શું કે છે એક ના છેદમાં આઠ બે ના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ બરાબર છે એનો મતલબ એવો છે કે બધાના છેદ કેવા છે સરખા છે એટલે છેદ તો સરખા કરવા પડશે નહીં આપણે એટલે કે એકના છેદમાં આઠ આ બધા શું છે ગુણક હોવા જોઈએ એટલે જીરોથી આઠના છેદમાં આઠ વચ્ચેને આપણે કરવાનું છે બરાબર કેમ આગળના દાખલામાં ચારના છેદમાં ચાર કરીને આપણે એક કર્યા તો એમ અહીંયા આઠના છેદમાં આઠ આવે એટલે કે એક ત્યાં લગીને સંખ્યા રેખા ઉપર આપણે કરવું પડશે તો અહીંયા मान લઉં હું લખું અને અહીંયા લખું છું આઠના છેદમાં આઠ બરાબર છે હવે શું આવશે તો કે એકના છેદ આઠ પછી બે છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ ચારના છ છેદમાં આઠ અને સાતના છેદમાં આઠ અને અહીંયા આઠના છેદમાં આઠ આ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી બરાબર આઠ ભાગ પડ્યા હવે આપણે આપેલા પૂર્ણાંકો દર્શાવવાના છે તો પેલા એકના છેદમાં આઠ ક્યાં છે તો અહીંયા છે તેને આપણે લાઇન કરીને એ નામ આપીએ પછી બે છેદમાં તો અહીંયા ટપકું કરીને બી નામ આપ્યા પછી ત્રણના છેદમાં તો અહીંયા સી નામ આપ્યું પછી છે સાતના છેદમાં તો સાતના છેદમાં આઠ ક્યાં છે તો કે અહીંયા છે તો શું નામ આપ્યું અહીંયા ડી આ આ રીતે આપણે અપૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ મતલબમાં જીરો થી એક ની વચ્ચે તમારે જેટલા છેદ આપ્યા હોય બરાબર છે એટલા ભાગ પાડવાના રે છે આગળ જોઈએ ત્રીજો દાખલો જુઓ સી માં શું કે છે કે બે ના છેદમાં પાંચ ત્રણ ના છેદમાં પાંચ આઠ છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ બરાબર છે હવે આપણે અહીંયા જોઈએ તો કે પાંચ ના છેદમાં પાંચ કરીએ ત્યારે એક થાય છે પણ અહીંયા આગળ આપણે આગળ વધવાનું કીધું છે શું કીધું છે આઠ ના છેદમાં પાંચ એટલે જીરો થી એક વચ્ચે તો આવશે પણ એક એકથી આગળ પણ વધવું પડશે બરાબર છે એટલે કે આપણે બે સુધી સંખ્યા રેખા દોરવી પડશે તો માની લો હું અહીંયા લોરો દોરું છું બરાબર છે પછી શું આવશે તો કે એકના છેદમાં બે આવશે ઓકે પાંચ વાળું છે એટલે સોરી તો એકના છેદમાં શું આવશે પાંચ આવશે તો કે એકના છેદમાં પાંચ પછી શું આવશે બે ના છેદમાં પાંચ પછી ત્રણના છેદમાં પાંચ પછી ચાર ના છેદમાં પાંચ પછી 5 ના છેદમાં પાંચ આપણે એક બની ગયું બરાબર પણ આપણે આઠના છેદમાં પાંચ લખીને પહોંચવાનું છે પછી શું આવશે છ ના છેદમાં પાંચ પછી આવશે સાત ના છેદ માં પાંચ આઠ છેદમાં પાંચ પાંચ અને દસ છેદમાં પાંચ કરો એટલે કેટલા થાય બે થઈ જાય બરાબર એ રીતે હવે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના આપેલા અપૂર્ણાંક તો પેલો અપૂર્ણાંક કયો આપો છે તો કે બે તો એને એ બિંદુ નામ આપો તો અહીંયા એ બિંદુ પછી ત્રણ ના છેદમાં પાંચ એટલે બી બિંદુ પછી આપ્યું છે આઠ ના છેદમાં પાંચ સી બિંદુ પછી ચાર ના છેદમાં પાંચ બે બિંદુ આ ચારે ચાર બિંદુ આપણે દર્શાવ્યા છે જો આઠના છેદમાં પાંચ છે ને એ એક કરતાં કેવો કહેવાય મોટો કહેવાય કેવો કહેવાય મોટો કહેવાય એટલે આપણે આ ચાર પાંચના છેદમાં પાંચ છે એમથી આપણે આગળ વધારી લીધું બરાબર છે તમને સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક દર્શાવતા આવડી ગયા હશે હવે જો પ્રશ્ન બે શું કહે છે પ્રશ્ન બે ની અંદર કે નીચે આપેલા ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો આ તમને આપેલી છે સંખ્યા બરાબર અપૂર્ણાંકો આપેલા છે ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશું આપણે આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે અશુદ્ધ અપૂર્ણાંકના અંશને છેદ વડે શું કરવાનો ભાંગા આકાર કરવાનો બરાબર એટલે ભાંગી નાખવાનો અથવા તમને સૂત્ર પૂર્ણાંક મિશ્ર પૂર્ણાંક બરાબર શું આવે તો કે ભાગફળ પછી અહીંયા આવશે શેષ ને છેદમાં આવશે પાચક બરાબર આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકાય છે અને એકદમ ઈઝી રીત હોય તો તમારે શું કરવાનું ભાગાકાર કરવાના કઈ રીતે ભાગાકાર કરવાનો તો જુઓ વીસના છેદમાં ત્રણ છે બરાબર તો હું શું કરવાના અંશને છેદ વડે ભાંગીશું તો અંશ કોણ છે તો કે વીસ છે અને છેદ કોણ છે તો તો કે ત્રણ છે તો અહીંયા ત્રણ વડે ભંગાકાર કરવાના જુઓ હવે ત્રણ ના ઘડિયામાં વીસ આવે તો કે ત્રણ ના ઘડિયામાં વીસ ના આવે પણ વીસ થી ના ના આવે ક્યાં આવે તન છક અઢાર ત્રણ છક અઢાર બરાબર હવે વીસ માંથી અઢાર જાય તો કેટલા વધે બે વધે તો ઉપર શું લખવાનું છે શેષ લખવાની છે તો અહીંયા આપણે બે લખી શકીએ છેદમાં શું લખવાનું છે ભાજક તો ભાજક કોને કહેવાય જેની વડે ભાગાકાર કેળવો એના ત્રણ તો અહીંયા શું આવશે ત્રણ બરાબર છે અને શેષ કેટલી સોરી પછી જવાબ કેટલો આવે છે છ તેને શું કહેવાય ભાગફળ તો ભાગફળ લખવાના અહીંયા તો આ તમારો મિશ્ર પૂર્ણાંકમાં આવી ગયો બરાબર એકદમ ઈઝી છે જો આ તમારે સાદા પૂર્ણાંકમાં ફેરવો તો પાછા ફરી જાય પાંચના ઘડિયામાં અગિયાર ના આવે પણ અગિયાર થી ના ના આવે તો કે પાંચ દુ દસ તો અગિયાર માંથી દસ જાત કેટલા વધે એક વધે તો શેષ કેટલી વધી એક વધે તો શેષ આપણે ઉપર લખીશું એક છેદમાં કેટલા લખવાના પાંચ બરાબર ભાગફળ મળ્યો કેટલા મળ્યા બે તો અહીંયા શું આવશે બે તો મિશ્ર પૂર્ણાંકમાં થઈ ગયા એવી જ રીતે આપણે આગળ કરીશું સત્તર છે સત્તર ના છેદમાં સાત તો શું કરવાના સત્તર ભાંગ્યા સાત સાત ના ઘડિયામાં સત્તર આવે તો કે ના આવે સત્તર થી નાના આવે તો કે હા સાત દુ ચૌદ સાત દુ ચૌદ હવે સત્તર માંથી ચૌદ બાદ જાય તો કેટલા વધે ત્રણ તો શેષ કેટલી વધશે ત્રણ તો કઈ રીતે લખી શકાય ત્રણ ના છેદમાં સાત અને અહીંયા કેટલા આવશે બે બરાબર બે પૂર્ણાંક ત્રણ ના સાત એ જ રીતે અઠયાવીસ નું કઈ રીતે કરવાનું તો કે શું કરવાનું અઠ્યાવીસના ઘડિયામાં અઠ્યાવીસ આવે તો કે ના આવે અઠ્યાવીસ થી ના ના આવે તો કે હા પચું પચું પચીસ હવે અઠ્યાવીસ માંથી પચીસ બાદ જાય તો કેટલા વધે તમે કહેશો ત્રણ વધે બરાબર છે તો અહીંયા લખવાનું જીરો ત્રણ કઈ રીતે લખી શકશો તો લક્ષો ત્રણના છેદ માં પાંચ અને અહીંયા શું લખવાના પાંચ બરાબર છે પાંચ પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ આપણે મિશ્ર પોણાંકમાં ફેરવા આગળ જોઈએ શું કહે છે ઓગણીસ ના છેદમાં છ તો કે ઓગણીસ અને અહીંયા કરીએ છના ઘડિયામાં ઓગણીસ આવે તો કે ના આવે ઓગણીસ થી ના ના આવે તો કે હા છ તેરી અઢાર તો અહીંયા ત્રણ અને અઢાર આવે ઓગણીસમાંથી અઢાર બાદ કરો તો કેટલા વધે એક વધે બરાબર છે તો અહીંયા શું લખવાના જીરો એક તો કઈ રીતે લખી શકાય તો કે ભાગફળ છે અહિયાં લખવાનું ત્રણ પૂર્ણાંક પછી એક ના છેદમાં છ બરાબર એક શેષ વધી અને આ શું છે વધે છે એ શું કહેવાય ભાજક બરાબર આ ભાજક પછી આ શેષ અને ભાગ ફળ આગળ જોઈએ પાંત્રીસ ના છેદમાં નવ તો શું કરવાના પાંત્રીસ ભાગ્યા શું કરવાના નવ હવે નવ ના ઘડિયામાં પાંત્રીસ આવે તો તમે કહેશો નવ ના ઘડિયામાં પાંત્રીસ તો ના આવે બરાબર તો નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ હવે કેટલા સત્યાવીસ બાદ કરો તો કેટલા કરી શકો છો સાત જાય તો કેટલા વધે આઠ અને બે માંથી બે જાય કેટલા વધે ઝીરો તો કઈ રીતે લખી શકો ત્રણ પૂર્ણાંક આઠ છેદમાં નવ બરાબર આ તમારી મિશ્ર પૂર્ણાંકમાં જુઓ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો બરાબર છે તમને મિશ્ર સંખ્યા આપેલી છે છે તમારે કેમાં ફેરવવાની અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની છે પ્રશ્ન બે કરતા કેવું કરવાનું છે ઉલટું કરવાનું છે પ્રશ્ન બે ની અંદર આપણે શું આપ્યું તો અશુદ્ધ અપૂર્ણાંક આપ્યા હતા ને એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવતા હતા અહીંયા આપણે મિશ્ર સંખ્યાને શામાં ફેરવવાના છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે ગુણાકાર બરાબર પછી એને નહુ નાખવાના શ્રેષ્ઠ નો ઉમેરો કરવાનો બરાબર એ રીતે પણ કરી શકાય છે અને તમે સૂત્રનો ઉપયોગ કરીને કરી શકાય સૂત્ર આપણે શું લખાયું તો કે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ અને બધાના છેદમાં એટલે કે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશના છેદમાં શું આવશે પાછો છેદ આવશે આ રીતે અને એકદમ ટૂંકી રીતે કરવું હોય તો આપણે શું કરવાનું આ બે સંખ્યાનો પેલા ગુણાકાર એટલે પૂર્ણાંક અને છેદ આપેલો છે શું ગુણાકાર કરવાનો પ્લસ એની અંદર શું ઉમેરવાનો અંશ ઉમેરવાનો અને છેદમાં શું લખવાના પાછા છેદ લખવાનો એટલે તમારે અશુદ્ધ પૂર્ણાંકમાં દર્શાવી જાય બરાબર કઈ રીતે કરી શકાય તમે તો કે સાત ગુણ્યા શું કરવાના ચાર પ્લસ ત્રણ અને છેદમાં 4 ચાર બરાબર છે સાત અઠ્યાવીસ કેટલા થાય તો કે કરો તો એકત્રીસ ના છેદ માં ચાર આ તમારા શું થઈ ગયા અશુદ્ધ પૂર્ણાંક બની ગયા એ જ રીતે આગળ જોઈએ પાંચ પૂર્ણાંક ના સાત તો શું કરી શકાય તો કે પાંચ કેટલા કરવાના સાત કરવાના બરાબર પ્લસ કેટલા કરવાના છ છેદમાં સાત પાંચ સત્તા પાંત્રીસ તો પાંત્રીસ પ્લસ છ છેદ સાત હવે પાંત્રીસ પ્લસ છ કરો તો કેટલા થાય એકતાલીસ તો એકતાલીસ ના છેદમાં સાત જ રીતે આપણે આગળ જોઈએ આ રીતે કરીએ બરાબર શું કરવાના બેનો ગુણાકાર એટલે કે બે પ્લસ શેષનો સરવાળો એટલે પ્લસ પાંચ છેદમાં કેટલા લખવાના છ દુ બાર પ્લસ પાંચ છેદ માં છ બાર પ્લસ પાંચ કરો તો કેટલા થાય સત્તર તો સત્તરના છેદમાં કેટલા આવશે છ બરાબર આ રીતે આગળ જોઈએ જુઓ ડીમાં શું કહે છે કે દસ પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ તો શું કરવાનો પેલા આપણે દસ ગુણ્યા કેટલા કરવા પડે પાંચ તો આમ લખી શકે દસ ગુણ્યા પાંચ પ્લસ શેષ શેષ કેટલી છે તો કે ત્રણ બરાબર છે 3 ના છેદમાં 5 પાંચ તો શું લખી શકાય દસ ગુણ્યા પાંચ કરો તો પચાસ પ્લસ ના છેદમાં પાંચ પચાસ પ્લસ ત્રણ કરો તો કેટલા આવે તેપન તો તેપન ના છેદ માં પાંચ રીતે આગળ જોઈએ શું છે નવ પૂર્ણાંક ના તો શું ગુણાકાર એટલે કે નવ ગુણ્યા પ્લસ અહીંયા ત્રણ બરાબર છેદમાં 7 સાત હવે નવ ગુણ્યા સાત કરો તો કેટલા થાય નવ ગુણ્યા સાત નવ સત્તા ત્રેસઠ તો ત્રેસઠ પ્લસ ત્રણ છેદ સાત ત્રેસઠ ત્રણ કરો એટલે કેટલા થાય છાસઠ તો છાસઠ ના છેદ માં સાત આ જવાબ બરાબર છે જ રીતે આગળ જોઈએ શું છે આઠ પૂર્ણાંક છેદમાં નવ તો શું કરી શકાય આઠ ગુણ્યા બરાબર પ્લસ ચાર છેદમાં નવ હવે આઠ ગુણ્યા નવ કરો આઠ નવા બોતેર તો બોતેર પ્લસ ચાર છેદમાં માં નવ બોતેર પ્લસ ચાર કરો તો કેટલા થાય છે તો બોતેર પ્લસ ચાર કરો એટલે છોતેર છોતેર ના નવ બરાબર આ તમારે શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવાય દીધા આગળ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ શરૂ કરતા પહેલા થોડીક ટૂંકી માહિતી આપણે મેળવી લઈએ શું કરવાનું છે એમાં કે અપૂર્ણાંકોને સરખા છે કે કેમ એ જાણવા હોય તો અપૂર્ણાંકને શું કરવાનું સમછેદી બનાવવાના બરાબર છમ્છેદી એટલે શું કે બધા જેટલા અપૂર્ણાંકો આપેલા હોય એના છેદ કેવા કરવાના સરખા કરવાના બરાબર આપેલા અપૂર્ણાંકના છેદ સરખા કરવા એટલે એને શું કહેવાય છમછેદી બનાવવા કહેવાય હવે આ ઉપરાંત તમારે અપૂર્ણાંક સરખા છે કે નહીં એ જાણવું હોય તો અપૂર્ણાંક તમારે શું કરવાનું અતિશંક્ષિત ટૂંકામાં ટૂંકુ રૂપ આપવાનું તો અતિશંક્ષિત રૂપ કેમ આપશો માની લો કે અપૂર્ણાંકના અંશ અને છેદના પેલા શું પાડવાના અવિભાજ્ય અવયવ પાડવાના અંશ અને છેદના જે સામાન્ય અવયવ હોય એને દૂર કરી નાખવાના એટલે જે કઈ મળે છે એ તમને શું મળે છે અતિશંક્ષિત રૂપ મળે છે આ બધું આપણે સ્વાધ્યાયમાં જોવાનું જ છે જો છમશે એટલે કઈ રીતે છમસેદી બનાવશો તો પેલા એ આપણે જોઈએ જોઈ લઈએ બરાબર અપૂર્ણાંક સમાન છે કે નથી તો તમને ઉદાહરણ તરીકે એક ના છેદમાં ત્રણ આપ્યું હોય અને બીજું આપ્યું હોય બે ના છેદમાં સાત તો આ બે અપૂર્ણાંક સરખા છે કે નહીં એ તમારે જોવા હોય તો શું કરવું પડે તો શું કરવાનું ચોકડી ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા બે કરો તો કેટલા થાય તો કે છ અને એક ગુણ્યા સાત કરો તો કેટલા થાય તો કે સાત તો છ અને સાત બે સમાન છે તો કે નથી બરાબર તો આ અપૂર્ણાંક કેવા કહેવાય સમાન છે નહીં પણ આને સમાન બનાવવા હોય તો બંનેના છેદ કેવા કરવા પડે સરખા કરવા પડે બરાબર છે આ ઉપરાંત અતિશંક્ષિત રૂપ કોને કહેવાય તો કે અતિશંક્ષિત રૂપ આપણે આપવું હોય કોઈ પણ તમને આપેલો હોય અપૂર્ણાંક આપેલો હોય બરાબર છે એનું ટૂંકામાં ટૂંકું રૂપ માની લો કે આમ આપેલો હોય પંદરના છેદમાં પિંચોતેર તો પેલા પંદરના અવયવ પાડવાના પંદરના અવયવ કયા કયા પડે તો કે પંદર જે ઘડિયામાં આવતા હોય ને એના શું પડે પંદરના અવયવ પડે તો કયા કયા પડે તો કે પંદર ના અવયવ પડે ત્રણ અને પાંચ અને પિંચોતેરના અવયવો કયા કયા પડે તો કે પિંચોતેરના અવયવ પડે ત્રણ પાંચ અને પાંચ પચું પચું પચીસ ને પચીસ તેરી પિંચોતેર ઓકે આમાં સામાન્ય શું છે ત્રણ અને પાંચ બે સરખું છે ત્રણ અને પાંચ બે સરખા છે બરાબર છે તો ત્રણ અને પાંચ બે સરખા છે તો બેનો ગુણાકાર કરો કેટલા થાય પંદર થાય તો ગુસ્સા કેટલા નીકળો પંદર બરાબર છે તો અહીંયા આમ લખી શકાય આ રીતે સંક્ષિત રૂપ આપો હોય તો એક ગુણ્યા પંદર

દ સરખા હોય એને શું કહેવાય સમછેદી અપૂર્ણાંક કહેવાય છે બરાબર અને જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય એને શું કહેવાય છે વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય છે એ આપણે સ્વાધ્યાયમાં જોવાના છીએ જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ પ્રશ્ન એક અપૂર્ણાંક સ્વરૂપે લખો આકૃતિ આપેલી છે અને આપણે શું લખવાની છે અપૂર્ણાંક સ્વરૂપે લખવાની છે શું આ બધા જ સમઅપૂર્ણાંકો છે એ આપણે કેવાનું છે તો જુઓ પ્રથમ છે પેલું ચિત્ર છે બરાબર છે એ જો શું છે કે એક રાઉન્ડ વર્તુળ છે એના બે સરખા ભાગ પાડેલા છે બરાબર છે તેને આપણે શું લખી શકાય તમારે પેલા વિગતવાર લખવાનું છે બરાબર છે એમ ટૂંકમાં તમને સમજ પડી શકે છે કે ભાઈ એક ના કેટલા ભાગ પાડેલા છે બે ભાગ પાડેલા છે એક એકના છેદમાં બે લખી શકાય ઓકે અહીંયા વર્તુળના કેટલા ભાગ પાડેલા છે તો કે ચાર ભાગ પાડેલા છે તો એકના છેદમાં ચાર લખી શકાય તો કે હા અહીંયા વર્તુળના કેટલા ભાગ પાડેલા છે તો એ પછી આપણે લખીએ છીએ કેટલા સરખા ભાગ છે તો કે કુલ ભાગ છે બે બરાબર એમાં છાયાંકિત ભાગ કેટલો છે તો કે એક અહીંયા લખવાનું છાયાંકિત ભાગ કેટલો છે એક તો એને આપણે લખવું હોય કે છાંકિત ભાગ અપૂર્ણાંકમાં આપણે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય તો કે ભાગ છેદમાં કુલ બરાબર આ સૂત્ર બધી જ આકૃતિમાં લાગુ પડશે બરાબર છે તો કઈ શું આવશે છા ભાગ કેટલો છે એક અને કુલ ભાગ કેટલા છે બે તો કેમ થયા એકના છેદમાં બે થયા ઓકે એ જ રીતે બીજી આકૃતિ જોઈએ બે નંબરની આકૃતિમાં શું કહે છે જુઓ તો કે કુલ ભાગ કેટલા છે તો એક બે ત્રણ ને ચાર તો અહીંયા લખવાના કુલ ભાગ બરાબર કુલ ભાગ લખો કેટલા છે ચાર હવે છા ભાગ કેટલા છે જોવો તો આકૃતિમાં તો કે એક અને બે તો અહીંયા લખવાના પાછા છાયાંકિત ભાગ કેટલા તો કે બે બરાબર છે હવે આજ સૂત્ર લખવાનું છિત ભાગના છેદમાં કુલ ભાગ બરાબર તો અહીંયા લખો છાયાંકિત ભાગની છેદ ની અંદર કુલ ભાગ

કેટલા છે ભાગ તો કે એક બે ત્રણ ને ચાર કેટલા છે ચાર તો અહીંયા કેટલા લખવાના ચાર તો અપૂર્ણાંક લખી શકાય તો કે ત્રણ ચાર જોઈએ ચાર નંબરની આકૃતિમાં કુલ કેટલા ભાગ છે જો તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ને છ ભાગ છે બરાબર છે તો અહીંયા લખવાના કુલ ભાગ છ અને છકિત ભાગ કેટલા છે જોવો તો છ માંથી તો તમે કહેશો ત્રણ ભાગ બરાબર તો અહીંયા કેટલા લખવાના ત્રણ સૂત્ર પ્રમાણે જોવો ભાગના છેદમાં કુલ ભાગ તો કેટલા આવશે ત્રણ ના છેદ માં છ હવે આ બધા જે આવ્યા છે કયા કયા એકના છેદમાં બે બે ના છેદ ચાર ચાર છેદમાં આઠ અને ત્રણના છેદમાં છ એ બધા શું એ શું કહેવાય સમપૂર્ણાંકો છે કે નહીં એ આપણે જોવાના છે તો એ બધાને જોવા માટે આપણે શું કરીએ છેદ ઉડાડીએ એટલે આપણને ખબર પડી જાય સમૂપૂર્ણાંકો છે કે નહીં કે બધાના છેદ ઉડાડીએ અને જવાબ એક સરખા મળે તો શું હોય સમૂર્ણાંકો હોય છે તો પ્રથમ તો કહ્યું એકના છેદમાં બે હતા બરાબર છે બીજું કહ્યું તો બીજા બે બે નંબરમાં તો કે બે નંબરમાં હતા બે ના છેદમાં ચાર ત્રણ નંબરમાં શું હતા તો કે ચાર ના છેદમાં આઠ અને ચાર નંબરમાં શું હતા તો કે ત્રણ ના છેદમાં છ બરાબર આ રીતે આપેલું તો હવે આના ભાગ આપણે તો કે બે ના ઘડિયામાં એકના છેદમાં બે મળ્યો ઓકે તો અહીંયા એકના છેદમાં બે આ પ્રથમ આકૃતિનો આ બીજી આકૃતિનો હવે ચાર છેદમાં આઠ છે તો ચાર દુ આઠ થાય તો અહીંયા પણ એકના છેદમાં બે જવાબ મળ્યો ઓકે અહીંયા ત્રણ ના ઘડિયામાં છ આવે તો કે હા ત્રણ દુ છ તો અહીંયા પણ એકના છેદમાં બે જવાબ મળ્યો મતલબ બધાના જવાબ કેવા મળે છે સરખા મળે છે અને છેદ કેવા મળે છે સરખા મળે છે તો આપેલી આકૃતિ હતી એ બરાબર છે અને ચારે ચાર આકૃતિઓ બધા કેવા છે સમૂર્ણાંકો છે એ જ રીતે બી માં પણ તમને કીધું છે આકૃતિ આપેલી છે અને પેલા અપૂર્ણાંકો આપણે લખી નાખીએ જેમ લખે ચિત્રમાં કુલ સરખા ભાગ કેટલા છે છાંયકેજ ભાગ કેટલા છે એ બધું તમારી વિગતવાર તમારે લખવાનું છે હું અહીંયા ટૂંકમાં લખી દઉં છું તો આ આકૃતિમાં જો ચિત્રમાં કુલ કેટલા ભાગ કરેલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક અને બાર તો કુલ ભાગ કેટલા છે બાર છે તો અહીંયા કુલ ભાગ બાર બરાબર છે છાયાંકિત ભાગ કેટલા છે તો કે ચાર છે તો કે છાં ભાગ ચાર તો શું લખી શકાય ચાર ના છેદમાં બાર લખી શકાય બરાબર છે એ જ રીતે બીજી આકૃતિમાં તમે શું લખી શકો જુઓ તો તો કે કુલ ભાગ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો કુલ ભાગ નવ બરાબર અને છિત ભાગ કેટલા છે તો કે છકિત ભાગ કેટલા છે છિત ભાગ તો કે એક બે ને ત્રણ તો ત્રણ તો કેમ લખી શકાય ત્રણ ના છેદમાં નવ લખી શકાય ઓકે ત્રણ નંબરની આકૃતિમાં કઈ રીતે કરી શકાય તો જુઓ તો કુલ ભાગ કેટલા છે ત્રણ નંબરમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા ભાગ છે છ ભાગ છે તો છેદમાં છ આવશે અને છ ભાગ કેટલા છે તો કે બે છે તો અંશમાં કેટલા આવશે બે આવશે તો બેના છેદમાં છ બન્યા એ જ રીતે ચાર નંબરની આકૃતિમાં જુઓ તો કે ચાર નંબરની આકૃતિમાં કુલ ભાગ ગણો તો કે એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ ને દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર કુલ ભાગ કેટલા છે પંદર તો છેદમાં કેટલા લખવાના પંદર છિત ભાગ કેટલા છે જુઓ તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો ઉપર કેટલા લખવાના છ હવે આ બધા સંચ્છેદીય પૂર્ણાંક છે કે નહીં એ જોવાના છે કેમ તો કે ચારના છેદમાં બાર ત્રણ ના છેદમાં નવ બે છેદમાં છ અને છ છેદમાં પંદર આ ચારે ચાર ભાગ છે એ છ છેદંક છે કે આપણે બધાના આપણે છેદ ઉડા ચાર ના છેદમાં બાર છે અને છેદ ઉડા તો કે ચાર તેરી બાર તો અહીંયા કેટલા આવ્યા એક છેદમાં ત્રણ તો પેલી આકૃતિમાં આવ્યા એકના છેદમાં ત્રણ બરાબર છે હવે બીજી આકૃતિના છેદ ઉડાડો કે ત્રણ છેદમાં નવ તો ત્રણ ના એમ નવ આવે તો કે ત્રણ તારી નવ તો અહીંયા પણ કેટલા આવ્યા એકના છેદમાં ત્રણ બે જવાબ સરખા આવ્યા ઓકે બે નંબરની આકૃતિમાં કેટલા આવે એકના છેદમાં ત્રણ જુઓ બે ના છે દુ બાર છ તેર અઢાર છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર બરાબર છ ના ઘડિયામાં પંદર આવે છે કે નહીં એ આપણે જોવાનું છે તો તમને ખબર છે છ ના ઘડિયામાં પંદર આવે નહીં તો એનો મતલબ એવો છે કે અહીંયા છેદ ઉડતા નથી એમ એમ ઉડે ઉડી શકે કે અને તો ઉડી ગયા જવાબ શું બે ના છેદમાં માં પાંચ મળે છે પણ બે ના છેદમાં પાંચ મળે છે ચારે ચાર નો જવાબ સરખો મળતો નથી એટલે ચારે ચાર ના છેદ સરખા છે નહીં તો આમાંથી આ જે છેલ્લી આકૃતિ છે બરાબર આ છેલ્લી આકૃતિ છમશે અપૂર્ણાંક છે નહીં વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો